પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના પાક પર કાતિલ ઠંડીની વિપરીત અસરથી કેસર કેરી વખત આ બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે. વિશ્વવિખ્યાત કેસર કેરીના ઉત્પાદક બાગાયતી ખેડૂતો સરકારની મદદ માટે દુહાર લગાવી રહ્યા છે. કેસર કેરીના આંબા ઉપર પ્રારંભે ભરપૂર ફ્લાવરિંગ આવવાથી બાગાયતી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા અને આ સાલ કેસર કેરીનું સારું એવું ઉત્પાદન થશે તેવી ધારણા બાંધી બેઠા હતા. ત્યારે છેલ્લા દિવસોમાં શરૂ થયેલી કાતિલ ઠંડી અને પવનના કારણે કેસર કેરીના આંબા પર આવેલા ફ્લાવરિંગ ખરવા લાગેલ અને વધુ પડતી ઠંડીના કારણે બળી જવા લાગ્યા હતા. ફ્લાવરિંગનું બંધારણ થયા પહેલાં આજ ઠંડીની વિપરીત અસરે કેસર કેરી પકાવતા બાગાયતી ખેડૂતોના હાડ થીજાવી દીધા હોય તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી બાગાયતી મોસમમાં વાતાવરણની વિપરીત અસરને કારણે પ્રતિવર્ષ કેસર કેરીના પાકને નુકસાન થાય છે, જેમાં બાગાયતી ખેડૂતોને પાક વીમા તળે સમાવેશ ન હોવાથી પાક નુકસાની વેઠવી પડે છે. ત્યારે ગીર પંથકના બાગાયતી વિસ્તારને પણ પાક વીમા હેઠળ આવરી લેવાય તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો અનેક વર્ષોથી સરકારની સમક્ષ કરી રહ્યા છે. તાલાળા ગીરના ખેડૂતોની વેદના છે કે જો સરકાર કેસર કેરીના બાગાયતી પાકના કુદરતી નુકસાન સામે રક્ષણ નહીં આપે તો વિશ્વભરમાં જેની સોડમ પ્રસરી છે તેવી ગીરની કેસર કેરી લુપ્ત થઈ જશે. ગીર પંથકની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરને કારણે કેસર કેરીના પાકને પારાવાર નુકસાની પહોંચાડી રહી છે. ત્યારે સરકારે કેસર કેરી પકવતા ખેડૂતો માટે નક્કર નીતિ અને રક્ષણ પૂરું પાડે તે અત્યંત જરૂરી બની ગયું છે. માત્ર કેસર કેરીથી આખા વિશ્વમાં આની ઓળખાણ છે અને એમાં ફર્સ્ટ નંબરની કેસર કેરી ગીરની એક જ આવે છે, ગીરની રાણી કહેવામાં આવે છે. અને તાલાળા તાલુકામાં ફ્લાવરિંગ બહુ સરસ આવ્યું હતું. 3 દિવસની કાતિલ ઠંડી હોવાથી ફ્લાવરિંગ ટોટલ ફેલ કરેલ છે અત્યારે, અને જો સરકાર વહેલામાં વહેલી તકે ધ્યાન નહીં આપે આ બાબતમાં તો તાત્કાલિક દરેક અત્યારે 1000 એકરમાં ખેડૂત છે ને આંબા કાપી રહ્યા છે. સરકાર જંગલો ઊભા કરવા માટે પૈસાને વાપરે છે, ખૂબ પૈસા વાપરે છે. તો આ તો કમ્પ્લીટ ઓલરેડી જંગલ છે, લીલોતરી છે, લીલા ઝાડ છે, મોટા ઝાડ છે. તો તાત્કાલિકમાં તાત્કાલિક સરકારે સર્વે કરી અને આ બાગાયત પાકમાં આને લેવા જોઈએ અને આમાં તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. આ આંબેરની પરિસ્થિતિ કોઈ જાણે નહીં કે પરિસ્થિતિ સારી નથી કે દવા પીને મર જાય ખેડૂત એવી પરિસ્થિતિ. કેટલી બધી ખેતી કર્યું, દવાઈ શક્યો, કઈ પણ કર્યું, ઠીકો ઠીક ડાયું બની ગયો. 10 સાલ 4 વર્ષથી તો આ પરિસ્થિતિ એવી છે કે હવે કે બધી સફાઈ થઈ જાય. ખેડૂતને અમે મરી જવા દઈએ કે જીવવાનું દઈએ? ખેડૂત મરી ગયા ને તો પબ્લિક મરી ગયું, મરી દીધું લેવાનો તો પબ્લિક મરી જ ગઈ. પણ આ સહાય સરકાર કહે કરવાના વીમા સરકાર પકાવે ખેડૂતના તો આ કંઈક લંબા જોવા રહીએ તો પબ્લિકને પણ રાહત થાય. હું કાળુભાઈ બોરીચા બોલું છું, તાલાળા તાલુકામાંથી. અત્યારે તમને કહું તાલાળા તાલુકામાં 110% તમને કહી દો ને ફ્લાવરિંગનો તમને કહી દો ને ફ્લાવરિંગ આવ્યું હતું. પણ 4-5 દિવસના જે ઠંડીના પિરિયડના હિસાબે અત્યારે સદંતર તમને કહું આંબામાં નુકસાની આવી ગયેલ છે. તો મારી એવી અપેક્ષા છે કે ભાઈ આ સરકાર તમને કહું કે ખેડૂતોને પાક વીમાની યોજનામાં ખેડૂતને આવરી લે એવી અમારી ઈચ્છા છે. તાલાળામાં સારું ફ્લાવરિંગ અહીંયા થયું હતું ગીર વિસ્તારમાં આંબાનું. ખેડૂતોને બહુ સારી આશા હતી કે આ વખતે કેરીનો પાક બહુ સારો થશે, વાતાવરણ પણ અનુકૂળ હતું. પણ છેલ્લા 4-5 દિવસથી ઠંડી અને પવન ઠંડો ફૂંકાતા બહુ જ ફ્લાવરિંગ બળી ગયું છે અને મોર પર ખરી ગયા છે અને બંધારણ પર કેરીનું બંધાતું નથી. માગણી તો એવી છે કે બાગાયતમાં ખેડૂતની વાત સાંભળે અને સરકાર કંઈક સારો નિર્ણય લે. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.